वंदे श्री हरि कृष्ण राजचरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकम् कलिमल प्रक्षालकम् शांतिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुखार्णवो द्वारकं वंदे कारण कारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वंदे मुक्तमुनीन्द्र पादकमलं सदवृंदचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुंठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशांति प्रदं वंदे श्री नंद किशोर स्वामी चरणं श्री पंच सेवाव्रतं श्री पंच सेवाव्रतं श्री पंच सेवाव्रतं। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 30 नवम्बर 2021 लोहेधाम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथा नो लाभ ले रहेला लोहेधाम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। श्री मुक्त मुनि चरितम अंतर्गत आणी उदासी अंतरे इम बोलिया वरणी राट। 20 कड़ी आपणे पूरी थई हती। स्वामी पत्र लखे छे गुरुदेव रामानंद स्वामी ने, अने पत्र लखता सौ प्रथम स्वामी गुरुनो महिमा कहता, गुरुदेव रामानंद स्वामीनो महिमा, पछी महाराज विषे, अने महाराज विषे पण एमां सौ प्रथम महाराजना शरीरनी केवी स्थिति छे वर्णन करे छे स्वामी। आगळ छे स्वामी लखे छे, काले आपणे जोयुं स्वामी महाराज विषे एवुं वर्णन करे छे पत्रमां के हे गुरुदेव रामानंद स्वामी, एवा जे नीलकंठ वर्णी प्रभु छे एमनो वैराग्य पार छे, એમના વૈરાગ્યની વાત થઈ શકે એવી નથી, અને એમનું નીલકંઠ વર્ણી નામ છે। શરીર એકદમ સુકોમળ છે, રૂપની છટાનું તો કોઈ વર્ણન થઈ શકતું નથી, અને એમનું રૂપ તો અથાગ કામના ગર્વને હરે તેવું છે। તેઓ સ્થિત પ્રજ્ઞ છે, તેઓ અભય અને ઉદાર તપની મૂર્તિ રૂપ છે ગુરુદેવ રામાનંદ સ્વામી। શિવ બ્રહ્મા કોઈ દેવતાઓ કે મુનિઓનું પણ આવું રૂપ હોતું નથી। પીળા જેવી દેખાતી જટાથી મસ્તક શોભે છે, તેમના સુંદર અને સુંદર ને વાકડિયા વાળ મુનિઓના મનને મુગ્ધ કરે છે। અહીંયા સુધી આપણે કાલે અટકા હતા।
આગળ લખે છે, હે ગુરુદેવ રામાનંદ સ્વામી, એ વર્ણિરાજ બોલે છે સ્પષ્ટ વાણી મુખ, શું અને નારી ગંધથી પામે છે દુઃખ, માન મત્સર નથી ધારતા, પ્રભુ વિના નથી સંભારતા, જીર્ણ વલકલ ને મૃગ છાલા, હાથ માહી છે તુલસી માળા, સરળ ક્રિયામાં સદા રહે છે, મુનિના ધર્મને શીખવે છે, રાખે છે ગુરુ ભાવ, અમમાં વૃત્તિ લાગી રહી છે તમમાં, રસ રહિત જમે છે અન્ન, તે પણ બીજે ત્રીજે દન્ના. હે ગુરુદેવ રામાનંદ સ્વામી, એમના ડાબા હાથમાં કમંડળું છે, શું છે એ? ડાબા હાથમાં કમંડળું રાખે છે અને જમણા હાથમાં ખાખરાનો દંડ રાખે છે, શું રાખે છે? કમર ઉપર મુંજની કટી મેખલા ધારી હોય છે એમણે, અને વસ્ત્રોમાં તેમણે મૃગ ચર્મ રાખ્યું છે, અને બ્રહ્મચર્ય વ્રત ધારી રહેલા છે. એટલું જ નહીં, ગુરુદેવ રામાનંદ સ્વામી ડાબા ખભા ઉપર તેમણે સુંદર યજ્ઞોપવિત પણ ધારી છે, સુકોમળ હાથમાં જપમાળા રાખી છે, અને ગુરુદેવ રામાનંદ સ્વામી એ વર્ણિરાજ, ખાસ તો એ એક શાલગ્રામનો બટવો, ખાસ કરીને કંઠ પ્રદેશમાં સોહામણો એમને લાગે છે. અને એ પરમ નિપુણ તે વર્ણી પાંચ શાસ્ત્રના સાર રૂપ સંગ્રહ કરીને રાખેલી એક પોથી ડાબા બાહુ ઉપર ધારી રહેલા છે, અને ઉપરના વસ્ત્રની સાથે માત્ર કોપીન પહેરેલી, શું પહેરેલું છે? કોપીન પહેરેલી. તેમની ગતિ રાજહંસના જેવી અને ધીર છે. કેવી ધીર ગતિ છે, કેવી છે? અને હે ગુરુદેવ રામાનંદ સ્વામી, એટલું જ નહીં, મેં કીધું ને, બોલે છે સ્પષ્ટ વાણી મુખ, જ્યારે બોલે છે ત્યારે તેમની મધુર વાણી મનને હરી લે છે. સ્વામી જો કેવું સૂક્ષ્મ બધું જોવે છે, જોવે છે કે નહીં? ઝીણી ઝીણી વસ્તુ જેને અભ્યાસ હોય એ જ જોઈ શકે ને, એ જ વર્ણન કરી શકે ને, જેને અનાદિકાળથી સિદ્ધ જ હોય અને જેની એ જ હોય, મૂર્તિ જ માણી રાખી હોય, બીજું કંઈ ના હોય, એ જ આવું લખી શકે ને? બાકી કોઈ લખીએ કે? આપણને લખવાય કે જો મહારાજના મહિમા, કેટલા લીટીમાં ભરાય છે પેજ, કેટલા લીટીમાં ભરાય પેજ, હે? કવિ પણ લખે ને, લખે સારું, પરંતુ સ્વામી લખ્યું એવું લખાય? સ્વામી કેટલું સૂક્ષ્મ વર્ણન કર્યું છે એકદમ મહારાજને, એકદમ આવું થાય? કોઈથી થાય? સ્વામીએ જેવું વર્ણન કર્યું છે ને, એવું કોઈથી વર્ણન ના થાય. કોઈથી એટલે કોઈથી ના થાય. ગમે એટલા ભણેલા હોય, ગમે તેટલું શબ્દનું ભંડળ હોય, પરંતુ વાસ્તવિકતા રીતે કોઈ પણ ટોપિક રજૂ કરવો એ તો એ જ કરી શકે જે એ વિષયના ભમ્યા હોય. શું કોણ કરી શકે? અનુભવી હોય. પરબ્રહ્મના અનુભવી તો કઈ બધા થોડા હોય, બધા હોય હોય, મોટા પુરુષ જ હોય ને, મોટા પુરુષ જ હોય. જ્યાં કલ્યાણનો રસ્તો બતાવે એવી જે કોઈ વાત કરતા હોય, એનું સાનિધ્ય પ્રાપ્ત થતું હોય ને, કોઈ સારા સંસ્કારનું સિંચન આપણા જીવનમાં કરતા હોય ને, એ જે પ્રેમ આપે ને વાસ્તવિક રીતે એ સાચો પ્રેમ. બાકી તો બધા તો આજે તો ખબર જ છે ને, બધા સ્વાર્થમાં જ પ્રેમ કરે છે ને. તવા ભાઈ ધનજીભાઈ હોય તેનું મન ડોલે, અને ધનજીભાઈ ના હોય તો મનજીભાઈ તાકડ ઝીંગા કરે, કરે કે ના કરે? એટલે એવું છે. કે છે સ્વામી રામાનંદ સ્વામીને, કે ગુરુદેવ રામાનંદ સ્વામી, આ વર્ણિરાજની મધુર વાણી બધાને, બધાના મનને હરી લે છે.
અને આના વિશે મેં વાત કરી હતી જ્યારે ઉપનિષદના મંત્ર ઉપર કથા કરી હતી ત્યારે મેં ઉત્તમ શબ્દ, મધ્યમ શબ્દ, કનિષ્ઠ શબ્દ અને શ્રેષ્ઠ શબ્દ અને પછી પરાશ્રેષ્ઠ શબ્દ પાંચ પ્રકારના પરાશ્રેષ્ઠ બાકી છે આઈ થિંક મેં ચાર જ કીધા. પરાશ્રેષ્ઠ હું લેવાનો છું સ્વામીને. એપ્રિલ મહિનામાં ટોપિક આવશે આપણો ત્યારે કે જ્યારે સ્વામી શાસ્ત્રાર્થ કરે છે ને ત્યારે કેવી વાણી ઉચ્ચારે છે ને એ ત્યારે પરાશ્રેષ્ઠ વાણી કેવી હોય ને એના વિશે વાત કરીશ. એ એપ્રિલ મહિનામાં આખો ટોપિક આવશે, ત્યારે નહીં આવે. વડોદરાની સભામાં, ઉમરેઠની સભામાં જ્યારે આખો શાસ્ત્ર થશે ને ત્યારે કે સ્વામીની વાણી કઈ છે. એટલે સ્વામી એમ કે ગુરુદેવ રામાન સ્વામી આ વર્ણિરાજનો જેવો અવાજ છે ને ગંભીર, એવો કોઈનો અવાજ નથી. એમનો અવાજ પાપને નાશ કરનારો છે અને એમનો જેવો શબ્દ છે એવો અમે કોઈ જગ્યાએ શબ્દ સાંભળ્યો નથી. બધાના મનને હરી લે છે. અને વાત એ સાચી, ભગવાનનો શબ્દને કંઈ ઉપમા અપાય? હે, ઠાકોરજી મહારાજના શબ્દને અને સદપુરુષના શબ્દને ક્યારેય ઉપમા ના આપી શકાય. કાલે જ મેં વાત કરી હતી કે જ્યાં શબ્દ વાપરેલો છે સ્વામીએ, શિવ જેવા વૈરાગ્યવાન, પછી આગળ આખું જે મેં કીધું બધાય વૈરાગ્ય હોય ભગવાન, ભગવાનને જે વૈરાગ્ય, એટલે ભગવાનમાં જે કે કલ્યાણકારી જે ગુણ છે બધા જ, એની ઉપમા આપી શકાય એવી છે જ નહીં, છે જ નહીં. હા, એક ભગવાનમાં પ્રેમ થાય તો કલમ લખે, વાત બરાબર છે. પરંતુ વાસ્તવિકતા રીતે ભગવાનના જે કલ્યાણકારી ગુણ છે ને એનું વર્ણન તો શાસ્ત્રને પણ કરી શકતા નથી યથાર્થ. તો જ નેતિ નેતિ કે નેતર નેતિ નેતિ કે. એટલે ભગવાન જેવો શબ્દો કોઈનો છે જ નહીં. આવું પંચાળાના ચોથામાં મહારાજ પણ કહે છે કે એવો જે ભગવાનનો શબ્દ છે તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી કે જેની એને ઉપમા દઈએ, ઉપમા દઈએ. ભગવાનના શબ્દને ઉપમા દેવાય નહીં, જો પંચાળાને ચોથમ કહી દીધું ને. એટલે અને આપણા શબ્દની ઉપમા કેટલા લોકો આપે? હે, આપણા શબ્દની ઉપમા તો ભયંકર હોય, જોરદાર હોય ને, જોરદાર હોય. ડિગ્રીઓ જે આલી હોય ને આપણને જોરદાર વાણી ઉપર તો. અને આ જગતમાં બધાને ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય બધા, આપણે તો બધા મુમુક્ષુ જ છે. ઠાકોરજી મહારાજને સતત બે તત્વ જ અનાદિ છે, સિદ્ધ છે, એને તો કાંઈ હોતું નથી, બધું લીલા માત્ર હોય છે, અલૌકિક હોય છે બધું. પરંતુ બધાએ તો આપણે જ વિચારવાનું, આપણા બધાની વાણી કેવી છે. મારી વાણી હોય તો કેટલા ન બી ગમતી હોય, તમારી વાણી છે તો કેટલાને ગમતી બી હોય, ઘણાને ગમતી પણ ના હોય. એનું જો કોઈ કારણ હોય ને, એનું એક જ કારણ છે કે જો વાણીમાં સત્પુરુષના દ્રષ્ટિકોણથી બોલવામાં આવે, ઠાકોરજી મહારાજના દ્રષ્ટિકોણથી બોલવામાં આવે ને તો વાણી મધુર થઈ જાય. શું થઈ જાય? જો ઠાકોરજી મહારાજના દ્રષ્ટિકોણથી વાણી બોલવામાં આવે અને સત્પુરુષના દ્રષ્ટિકોણથી બોલવામાં આવે, સત્પુરુષે જે રીતે આપણને શીખવ્યું હોય, ઠાકોરજી મહારાજે જે રીતે આપણને શીખવ્યું હોય એ પ્રમાણે જો વાણી બોલવામાં આવે ને તો સામેવાળાના હૃદયમાં ઉતરી જાય. પરંતુ જો મહારાજને યાદ કરી અને સત્પુરુષને યાદ કરી અને જો એનો યથાર્થ અનુભવ ન હોય અને જો સ્વાર્થયુક્ત બોલે છે તો સામેવાળાના હૃદયને વિંધી નાખે. અને આજે જગતમાં હેના ઝઘડા કયો? હે, 99.99 હેના ઝઘડા છે, શબ્દના છે. કોઈ એમ કહે કે મને આને જમવા બરાબર ના આપ્યું એમ, કોઈ એમ કહે કે મારા કપડાને બહુ બરાબર ન હતા. હા, હોય એ પણ કંકાસ હોય, ઓછો હોય, પણ બહુ કાંઈ હોય નહીં, લેશ માત્ર હોય, 20-10% ભાગ ભજે. પરંતુ વધુ ભાગ ભજે શેમાં ભજગી જાય છે? એ કોઈ પણ હોય, એ કોઈ પણ આશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ હોય કે સંન્યાસાશ્રમ હોય કે પછી બ્રહ્મચર્યાશ્રમ હોય, કોઈ પણ આશ્રમ હોય,
ત્યાગ આશ્રમ હોય, ગ્રહસ્થ આશ્રમ હોય, કોઈ પણ આશ્રમ હોય, ભાગ કયો ભજીએ છીએ? શબ્દ જ ને, વાણી જ ભજી જાય છે ને. અને એમાંય તે વાલામુક્તો જેને આપણા મહિના હોય સાચા હિતે જ છું, અને એ જ્યારે ઘા માર દે ને ક્યારેક, એ જેટલો વહમો લાગે ને એટલું કોઈ વહમો લાગે લાગે કોઈ, એટલે કોઈ વહમો ના. શત્રુએ બાણ માર્યો હોય ને, એનાથી શરીર ઘાયલ થયું હોય ને, તો એનાથી જે દુઃખ ન થાય ને એ એનાથી દુઃખ થાય ખબર? પોતાના જે હોય ને એ જબરદસ્ત ઘા મારે ને શબ્દો ને એકાદો, એ જબરદસ્ત એ રૂજાય જ ના પછી. શત્રુએ ઘા માર્યો હોય ને તો તમને રૂજાઈ જાય અને થોડાક દિવસ તમને દુઃખે, પાછું એ મટી જાય, પાછું તમે ભૂલી જાઓ અને ઊંઘી પણ શકો ને. થોડુંક વાગે તમે પાછી ઊંઘ પણ આવી જાય ને, પાછું આવી જાય ને ઊંઘ થોડુંક આવી જાય ને, પરંતુ પોતાના જયારે ઘા મારે તો મટે ના, મટે ના, મટે. એટલા માટે તો ભાગવતમાં કહેવાય છે ધ્યાન રાખવું. તથારી ભીર ન યથતે શીલી મુખે શેતેર દિતાંગો હૃદય ન દુયતા સ્વાનામ યથા વક્રધીયામ દુરુક્તિભી દીવાનિશમ તપ્યતિ મર્મતાડિતઃ. અર્થાત જે વાકી બુદ્ધિ વાળો હોય, કેવી બુદ્ધિ વાળો, એવો જે બુદ્ધિ વાળો હોય ને, એના જે દુષ્ટ વાક્ય હોય ને, કેવા વાક્ય કહેવાય, દુષ્ટ વાક્ય લખાય, શું લખ્યું છે, એમના જે દુષ્ટ વાક્ય હોય ને, એમના જે મર્મ પ્રહાર હોય ને, એ મર્મ પ્રહારથી જે હૃદય વિંધાય ને માણસનું, અને એનાથી જે માણસ દુઃખી થાય ને, એ શત્રુની પીડાથી દુઃખી થતો નથી. શત્રુના ઘા રૂજાય પણ વાણીના ઘા રૂજાતા નથી. માટે છે ને બીજાને પીડા થાય ને એવું ક્યારે બોલવું નહીં. બધાએ બીજાને પીડા થાય એવું બોલવું નહીં. એવું થાય ને થોડુંક તો સંકોચ હૃદયમાં કરી લેવો, થોડુંક એકાંત ગોતી લે અને ત્યાં જતું રહેવું, અને હા પછી એવું નહીં બોલવું જોઈએ, પછી ન બોલીએ અને જ્યાં એવું લાગતું હોય ત્યાં બોલવું પણ જોઈએ, પછી પાજી પડવાની છામ ના દબાવવું જોઈએ, એ પણ વિવેક હોવો જોઈએ. વાણીમાં સંપૂર્ણ હું જે કાંઈ વાત કરું એમાં વિવેક રાખવાનો, શું રાખવાનો, વિવેક, સંપૂર્ણ વિવેક. નાના મોટાનું ગુરુજીએ જે આપણને શીખવાડ્યું છે, સ્વામીજી આપણને શીખવાડી રહ્યા છે હમણાં કથા અંતર્ગત, મહારાજજી આપણને શીખવાડે છે વચનામૃતમાં, સંતોની કથામાં જે અવારનવાર આવે છે, એ પ્રમાણે જો રાખીએ તો કાંઈ ચિંતા થાય નહીં. ક્યારેક એવું લાગે ને તો સ્ટોપ થઈ જાવ, એકાંત ગોતી લો ને અમુક સમય સુધી લાપતા થઈ જવાનું. શું થઈ જવાનું? અમુક સમય સુધી લાપતા થઈ જવાનું. અને જ્યારે માઇન્ડ સ્ટેબલ થઈ જાય ને, એકદમ એકદમ સ્થિર થઈ જાય ને, પછી ઓડિયન્સમાં આવી જવાનું. શું આવ્યું? ત્યારે શું થઈ જવાનું? હરખું થઈ જાય, આપણા મનની સ્થિતિ સ્થિર થઈ જાય કે ના મારો વાક છે આમ છે આમ છે, ત્યારે ત્યારે આવી જવાનું. પરંતુ જ્યારે કોઈ ઠાકોરજી મહારાજ વિશે ઘા મારે, જ્યારે કોઈ સદગુરુ વિશે કોઈ ઘા મારે, જ્યારે કોઈ સંત અને ભક્ત વિશે ઘા મારે, ત્યાં તો જિંદગીમાં પાજી પાડી કહેતા ત્યાં તો દબાવો નહીં, ત્યાં તો પાજી પડવાની છાયામાં દબાવો નહીં. ત્યારે જો સમર્થ હોઈએ તો તીખા વચન બાણ કેવા, વચન કે છે ને ત્યાં કેવું, અને એ પણ પાછો ખ્યાલ હોવો જોઈએ, પાછો ખ્યાલ હોવો જોઈએ, પૂરા પર પાછો બધો ખ્યાલ હોવો જોઈએ, એ વિના બધો જ ખ્યાલ હોવો જોઈએ. એટલે વાલા મુક્તો બીજાને પીડા થાય ને એવી વાણીવાળા ન થવું, કારણ કે જે વાતથી બીજાના ચિત્તમાં દુઃખ થવાની સંભાવના હોય ને તેવી બાળી નાખીથી એ પાપયુક્ત વાણી ન બોલવી જોઈએ, ક્યારેય ન બોલવી જોઈએ. એનાથી બહુ આ સ્વામીએ જો સ્વામીએ મહારાજમાં જોયું ને, સ્વામીએ મહારાજમાં જોયું ને, તે લખે છે ને પત્રમાં, અને રામાયણ સ્વામીને કહે છે ને કે હે ગુરુદેવ રામાયણ સ્વામી, આ વર્ણિદાદની વાણી તો બધાના મનને હરી લેવી છે, એના પરથી આપણને શીખવાની જરૂર છે કે સ્વામી આપણને શું કહેવા માગે છે, મહારાજના જીવન દ્વારા આપણને શું કહેવા માગે છે.
મહારાજની વાણી કોઈને પીડાદાયક, મહારાજની વાણી કોઈ, મહારાજની વાણી કોઈને પણ પીડાદાયક લાગતી નહોતી, કોઈને પણ લાગતી નહોતી. હા, પછી સામેવાળાને સમજવામાં કાંઈ ગેરસમજ ઊભી થતી પછી એ જાણે, એ જાણે, પણ ઠાકોરજી મહારાજની વાણી અને સત્પુરુષની વાણી ક્યારેય પીડાદાયક નથી હોતી. આ હૃદયમાં લખી રાખવું, એમ ચિતરી રાખવું, એ વળતા હોય ને એમાં પણ આપણું હિત હોય, અપમાન કરતા હોય ને એમાં પણ આપણું હિત હોય, ધબધબાવતા હોય ને, તીખા વચન જે વેણ મારતા હોય ને આપણને, હે, એ હિતકારી હોય. સત્પુરુષના કઠણ શબ્દ મુમુક્ષુને કલ્યાણ આપે છે. સત્પુરુષના તીખા જેવા વેણ મુમુક્ષુને અનંત કોટી જન્મોની કસરો ટાળે છે. સત્પુરુષના તીખા જેવા વેણ મુમુક્ષુ જો સહન કરે ને અને બીજું કાંઈ ના કરે ને, કાંઈ એટલે કાંઈ ના કરે ને, અને તરત સુધારો લાવી દે ને એના જીવનમાં, તો છતે દેહ છે ને એ બ્રહ્મરૂપ થઈ જાય છે. સત્પુરુષના વચનમાં જે કોઈ રહે છે અને સત્પુરુષ જેમ નચાવે અને એમ જો નાચે છે, ઠાકોરજી મહારાજ જેમ નચાવે એમ જો નાચે છે અને ઠાકોરજી મહારાજના શબ્દમાં ગમે ત્યારે ગમે તે રીતે કસોટી મુમુક્ષુની કરે અને સત્પુરુષ પણ વાણી દ્વારા કઈ કોઈ પણ રીતે મુમુક્ષુની કસોટી કરે અને એમાં જો મુમુક્ષુ સારધાર પાર ઉતરે ને, તેને મૂર્તિ ગોતવા જવું નથી પડતું મુમુક્ષુને, મૂર્તિ સામે જાલીને દોડતી મુમુક્ષુ પાસે આવે છે, મુમુક્ષુ પાસે આવે છે. સ્વામી મહારાજ પાસે ગયા હતા પુલાશ્રમ, હે, સ્વામી જાણતા નહોતા. મેં અગાઉ કીધું તો સ્વામી નાનપણથી મહારાજની ભક્તિ કરતા હતા, તો સ્વામીને ખબર હતી ને કે મહારાજ પુલાશ્રમ પહોંચ્યા છે, માનસરો પહોંચ્યા છે, બદ્રીનાથ પહોંચ્યા છે, કેદારનાથ પહોંચ્યા છે, હવે સાઉથમાં મહારાજ છે, પછી મહારાજ અહીંયા છે, તો સ્વામી ના જઈ શકે. સ્વામી જો સદગુરુની શોધ નીકળવા માટે, સદગુરુની શોધ માટે કાશી અને જગન્નાથપુરી અને વૃંદાવન ને મથુરા જો ગયા હોય, વૃંદાવન મથુરા બધે ગયા હોય, જગન્નાથપુરી ગયા હોય, તો શું બદ્રીનાથ સ્વામી ના જઈ શકે, માનસર ના જઈ શકે, સ્વામી પુલાશ્રમ ના જઈ શકે, ના જઈ શકે, બધી જગ્યાએ જઈ શકે. પરંતુ નહીં, મહારાજને આવવું પડ્યું. ક્યાં આવવું પડ્યું? મહારાજને લોજમાં આવવું પડ્યું ને, લોજમાં આવવું પડ્યું ને. એનું જો કોઈ કારણ હોય ને તો સ્વામીની વાણી, સ્વામીનો પ્રેમ, સ્વામીની ભક્તિ. એટલે જીવનમાં છે ને, સ્વામીના જીવનમાં તમને કોઈ પણ એવી સ્વામીને જો મહારાજના જીવનમાં દેખાણું કે મહારાજની વાણી બધાના મનને હરી લે છે, બધાના મનને હરી લે છે, તો સ્વામીના જીવનમાં છે ત્યારે જ એવું દેખાય ને, હે, સ્વામીના જીવનમાં હોય તો દેખાય ને, અને જેવું આપણને દેખાય ને એવું જ હા મેળામાં દેખાય. કહેવાય છે ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સ્વામીની વાણી મંગળકારી હતી ને, સ્વામીની વાણી કલ્યાણકારી હતી ને, એટલા માટે સ્વામીને બધામાં જ વાણી દિવ્યકારી ભાસતી. સ્વામીનું જીવન તમને એવું નહીં જોવા મળે કે સ્વામીનો કોઈનો પણ વાદ કર્યો હોય કે સ્વામીએ કોઈની ફરિયાદ મહારાજને કરી ને એવું એક પણ મને બતાવી દેલો. સ્વામીએ હંમેશા છે ને મુમુક્ષુની ચિંતા કરી છે અને સ્વામીએ છે ને મુમુક્ષુના કલ્યાણ મહારાજ પાસે કરાવ્યા છે. મહારાજે એમ ધાર્યું હોય, અગાઉ આપણે મેં કહી દીધું છે, મહારાજે એમ ધાર્યું હોય કે આ જીવ મારી પાસે ન આવે, પણ સ્વામી ધારે તો પૂજ્યપાદ ગુરુજી કીધું છે ને કલ્યાણ કરી, બહુ જબરદસ્ત વાત છે. મુક્તાનંદ સ્વામીના નામથી અનંત કોટી બ્રહ્માંડોમાં સ્વામિનારાયણનું ભજન કરતા થઈ જાય બધા, બોલો, સ્વામીનો પ્રભાવ તો છે. મહારાજની વાણી એવી મધુર વાણી હતી, માટે બીજાને પીડા થાય ને એવી વાણી વાળા ન થયું, એટલા માટે મહાભારતમાં કહેવાય છે, નારુંતુદહસ્યાન્નૃશંસવાદી નહિનતઃ પરવભ્યાદ અદિત.
ક્યારે વાણી એવી ન બોલી કે સામેવાળાને પીડા થાય. અને આ જેટલી અગ્નિ છે ને એટલી કોઈ અગ્નિ છે નહીં. જીભ અગ્નિ છે ને, અગ્નિ છે ને, જીભ અગ્નિ છે, અગ્નિ છે. એટલે કહેવાય ને ટંગ ઇઝ ફાયર, કહેવાય ને ટંગ ઇઝ ફાયર. આ ફાયર છે ને, હે, આખા દિવસમાં આપણાની કેટલી, આખા દિવસમાં આ કેટલી ફાયર કરતી હશે. આને જો સેન્સર મેલમ આવે અને ફાયર વાળો દોડતો દોડતો આવે તો થાકી જાય કે ના થાકી જાય, હે. આને જો સેન્સર એટલું કરી દીધું હોય બરાબર, આને પણ એવી જો એવી લિંક ગોઠવી દીધી હોય તો આના માટે જો ફાયર વાળો આવતો તો કેટલી વાર એને આવવું પડે, હે. એમ 24 કલાક પછી બધાને પોતાની જોડે જ રાખવો પડે, રાખવો પડે કે ના રાખવો પડે, ઠારવા માટે, ઠારવા માટે રાખવો પડે કે ના રાખવો પડે. પછી એ થારી થારીને થાકી જાય કે મારી પાસે હવે છે નહીં, એ જતો રહી, જતો રહી કે ના જતો રહી. એટલે આ જીભ છે ને બધાના હૃદયને વિંધી નાખે છે. જીભ છે એ બધાના હૃદય વિંધી નાખે છે. જો કલાપૂર્વક વાણી હોય ને તો બધાના હૃદયને વિંધી નાખે છે. એટલા માટે તો કહેવાય છે બોલ બોલ તો આગળ પાછળ જોઈ વિચારી બોલ સદા, હો. બોલ બોલ તો આગળ પાછળ જોઈ વિચારી બોલ સદા, શૂન્ય ન આવે પાછું કર્મમાં તીર જે કરથી છૂટે છે. શૂન્ય ન આવે પાછું કર્મમાં તીર જે કરથી છૂટે છે. બોલ બોલે બોલ તો આગળ પાછળ જોઈ વિચારી બોલ સદા. આમાં અમુક વિચારીને બોલતા એ અને વિચારીને બોલવું જોઈએ. અને અમુકની વાણી આપણને ગમી જાય, ગમી જાય કે ના ગમી જાય, અમુકની એટલું મધુર બોલતા આવડે ને, એમની વાણી એટલી હોય ને જબરદસ્ત, તો આપણને બહુ હિત લાગે. આપણને એમ લાગે કે મારું હિત થાય છે અને મને સુખ આવે છે, હોય ને ના હોય થાય. અને એ જ બોલી શકે. અને હા, ઘણા બધા તો ખાલી ખોટા માખણના લોંદા મારે, એ પણ એનાથી સાવધાન રહેવું જોઈએ. માગે મારે કે ના મારે, હે. અમુક તો આપણને એવું દેખો, ઘણા બધા આવે ને તો એ લાગે આપણને એમ કે સ્વામી તમે તો પરમ શ્રદ્ધેય, તમે તો બહુ મોટા સંત છો, તમારી ઉપર તો મહારાજની એટલી મોટી કૃપા છે, અને તમે તો એટલી સરસ કથા કરો છો, અને તમે તો એટલું સરસ આયોજન કરો છો, અને તમે તો એટલું સરસ વહીવટ કરો છો, અને તમારામાં એટલી બધી કળા છે ને, એની ઉપમા ના દઈએ. લે પંચાળાને ચોથું લાગુ પડી દે આપણને તો શું કે એની તો ઉપમા નહીં. સ્વામી તમે તો જેવું કાર્ય કરો છો ને એની તો ઉપમા દેવાય એવી નથી. તો ઉપમા દેવાય એવી નથી તો હું કામ કીધું તારે, પેલા તો બોલું જ ના જોઈએ ને તારે. પણ એના જીવનમાં પાછું હોય નહીં, એને કાર્ય સારું હોય ને, એને કાર્ય સરાવવું હોય ને આપણી પાસે, કાર્ય કરાવવું હોય ને, એટલા માટે આવ્યું. પરંતુ વાલા મુક્તો જેના હૃદય વાસ્તવિકતા પ્રેમ છે ને, એના વ્યવહાર પરથી, એના સમર્પણ પરથી, એમના બલિદાન પરથી ખબર પડી જાય, એના બલિદાન પરથી ખબર પડી જાય. એટલે જીવનમાં આપણે એટલું તો ધ્યાન રાખવું કે જેવું સ્વામીનું જીવન અને સ્વામી જે રીતે મહારાજમાં જોતા, એ રીતે આપણે મહારાજમાં જોવાનો અભ્યાસ કરવો. મહારાજની વિશે, મહારાજના વિશે સ્વામી ગુરુદેવ રામાનંદ સ્વામીને લખે છે, હે ગુરુદેવ રામાનંદ સ્વામી, આ વર્ણિરાજ સ્પષ્ટ વક્તા છે. કેવા છે? સ્પષ્ટ વક્તા છે. જેમ યોગ્ય લાગે એવું કહી દે છે, અને પાછું કહી દે છે ને મધુર લાગે બધાને. કેવું લાગે? સ્પષ્ટ વક્તા અને મધુર, પાછું લાગે મધુર. અને એટલું જ નહીં, ગુરુદેવ રામાનંદ સ્વામી નારી ગંધથી પામે છે દુઃખ. શું? અહીં નારી શબ્દથી છે ને વાલા મુક્તો, સ્ત્રીવાચક બધાના મનમાં થાય. અને લખે છે સ્વામી નારી ગંધથી પામે છે દુઃખ, છે વાત સાચી. શું છે? છે વાત સાચી, પરંતુ આમાં ઘણું બધું રહસ્ય છુપાયેલું છે. આમાં ગંધ જે શબ્દ આવ્યો છે ને, ગંધ, કાલે હું ગંધ વિશે વિચારતો હતો રાત્રે ન્યાયમાં, તો અમારે તો
ગંધ ઉપર તો જબરદસ્ત પૃથ્વી જળ તેજ વાયુ આની પર વિશે તો બહુ જબરદસ્ત ચર્ચા કરેલી છે. એટલે પ્રશસ્ત પાદ ભાષ્ય કરીને ગ્રંથ હતો, શાસ્ત્રીમાં અમારે આવતો હતો એના વિશે. ત્યારે અમારા ગંધ વિશે મને આજે આમ જેની પાસે હું ન્યાય ભણ્યો ને એ પંડિતજીએ મને ગંધ વિશે છે ને 3.5 મહિના ભણાવ્યું હતું. કેટલા મહિના? કે ગંધ કેવો છે, કેટલા પ્રકારનો છે, એ ગંધ વિશે કેટલા મહિના ટોપિક ચાલ્યો હતો ગંધનો ટોપિક? 3.5 મહિના. ત્યારે મને કાલ રાત્રે વિચાર આવી ગયો કે મહારાજના વિશે સ્વામી આવું લખ્યું છે, એટલે મહારાજના વિશે સ્વામી આવું લખ્યું છે અને મહારાજને ગંધ આવતો. અહીં એવું ન માની લેવું ખાલી કે મહારાજને ખાલી નારીના ગંધથી મહારાજને નહોતું ગમતું. એ મહારાજ સ્વામીએ જે લખ્યું છે આખો પત્ર એ વાસ્તવિકતા ભરેલો છે અને સાચો છે અને એ તો છે જ, પરંતુ ઇતર જેટલામાં ગંધત્વ રહેલો છે ને એનાથી પણ મહારાજને દુઃખ અને મહારાજ રહી શકે નહીં. મહારાજનો સ્વભાવ છે ને સુવાળો હતો. કેવો હતો સુવાળો? એટલે ખબર ને હે, મહારાજને જેવું તેવું ના ગમે અને જેવું તેવું પછી જેની ક્રિયાશુદ્ધિ ના હોય પછી કહેતા ક્રિયાશુદ્ધિમાં બધું જ આવી ગયું, મને કરીને કર્મ કરીને વચને કરીને એમાં જો શુદ્ધિ ના હોય ને અને જો ગંધીલો માણસ હોય ને તો મહારાજને ગમતો નહીં. અને વાત બહુ સાચી, ઠાકોરજી મહારાજ અને સત્પુરુષને છે ને ગંધીલા માણસ ગમે જ નહીં. આપણને નહીં ગમતા તો પછી મહારાજ મોટા ક્યાંથી ગમે? આપણે એવી આશા રાખીએ કે મને હારા માણસ મળવા જોઈએ. અને વાલમુક તો એ વાત સાચી કે મહારાજને અને મોટાને હંમેશા શુદ્ધ જીવ વાલા છે. કેવા છે? શુદ્ધ જીવ. મોટા છે એ અશુદ્ધ જીવને સત્સંગમાં લે છે, પછી ધીરે ધીરે એને શુદ્ધ કરે છે અને શુદ્ધ કરીને એને અક્ષરધામનો રાહ બતાવી મહારાજના સુખે સુખ્યો એને કરી દીધી, પછી મહારાજને એ અર્પણ કરી દીધી છે. એટલે કહેતા મહારાજને એવી જે ગંધ નહોતી આવતી કે જેનામાં પંચ વિષયતા ભરેલી હોય. શું હોય? પંચ વિષય રૂપી જેનામાં અપાર ગંધ રહેલી હોય ને એ મહારાજને ગમતી જ નહોતી. એ વ્યક્તિ હોય કે પછી કોઈ પણ હોય, મહારાજને ગમે જ નહીં, મહારાજને ગમે જ નહીં. અને એટલું જ નહીં, ગુરુદેવ રામાનુ સ્વામી માન મત્સર નથી ધારતા. શું? આ વર્ણિરાજમાં શું નથી? માન નથી, મત્સર નથી અને પ્રભુ વિના નથી સંભાળતા. એકમાત્ર સ્વચિંતન કેતા એ પ્રભુ પોતે મોટા છે. કેતા એ પ્રભુ છે, ભગવાન વિના બીજું કાંઈ એ સંભાળતા નથી. પોતાના સ્વરૂપ સિવાય બીજું કાંઈ એમને સાંભળતું નથી. નકર તો અહીંયા શું અર્થ લે બધા? પ્રભુ વિના નથી સંભાળતા એટલે ભગવાન પાસે બીજાને કોઈ સાંભળતા છે ને? થાય ને, સ્વામી એ અર્થમાં લખે ક્યારે? અને સ્વામી એ અર્થમાં લખતા હોય ને વાલા મુક્તો, તો મેં કાલ તમને દ્રષ્ટાંત આપી દીધા હતા, પ્રમાણ પણ આપી દીધા હતા કે ન હોય મનુષ્ય નો દેવતા, જાણે પર બ્રહ્મ સ્વરૂપ, જાણે પુરુષોત્તમ પ્રગટ્યા, ધર્યો મનુષ્ય નો દેહ. આજ પત્ર સ્વામીએ લખ્યો છે, પર તો આ નિષ્કુળ સાંઈ લખી જ છે ને, આખું નિષ્કુળ સાંઈ પ્રકરણ લખેલું છે ને. મુક્તાન સિંહ જે પત્ર લખ્યો બધું નિષ્કુળ સાંઈ આખું લખ્યું ને, પ્રકરણ તો આખું સ્વામીએ લખ્યું. બીજા ગ્રંથમાં એવી રીતે સ્વામીના પત્રમાં આવે છે, ન હોય મનુષ્ય નોય દેવતા, જાણે પરબ્રહ્મ સ્વરૂપ, જાણે પુરુષોત્તમ પ્રગટ્યા, ધર્યો મનુષ્યનો દેહ, સિદ્ધ દશા ધારણ કરી અવધૂત વેશે એહ. થઈ ગયું સ્પષ્ટ? પુરુષોત્તમ પ્રગટ્યા થઈ ગયું ને? એટલે વાલા મુક્તો એ ધ્યાન રાખવું આપણે કે સ્વામીના શબ્દ હોય ને એ નિષ્કુળાનંદ સ્વામીએ પ્રકરણ લખેલું હોય અને મુક્તાનંદ સ્વામીએ પણ પત્ર લખેલું હોય એના જ્યાં સુધી રહસ્યાર્થ અને તાત્પર્યાર્થ ન કાઢીએ ને તો બુદ્ધિ છે ને અશુદ્ધ થઈ જાય. કેવી થઈ જાય? જો ઠાકોરજી મહારાજના યથાર્થ શબ્દને
ઓળખવાનો પ્રયત્ન ન કરીએ, જાણવાનો પ્રયત્ન ન કરીએ, સત્પુરુષની વાણીનો યથાર્થ અભિપ્રાય આપણે જો ન સમજીએ ને તો બુદ્ધિ અશુદ્ધ થઈ જાય. શું થઈ જાય? અને બુદ્ધિ અશુદ્ધ હોય ને તો સત્પુરુષના શબ્દ પણ સમજાય નહીં અને ઠાકોરજી મહારાજના શબ્દ પણ સમજાય નહીં. એટલે બુદ્ધિને શુદ્ધ કરવા માટે છે ને સત્પુરુષના દ્રષ્ટિકોણથી ચાલવું, ઠાકોરજી મહારાજના દ્રષ્ટિકોણથી ચાલવું. અને તમારો અને મારો એ જ ધર્મ છે કે મુક્તાનંદ સ્વામી જો રામાનંદ સ્વામીના દ્રષ્ટિકોણથી ચાલતા હોય, મહારાજના દ્રષ્ટિકોણથી ચાલતા હોય, ગુરુજી દાદા ગુરુજીના દ્રષ્ટિકોણથી ચાલતા હોય, આધારાન સ્વામી મુક્તાનંદ સ્વામીના દ્રષ્ટિકોણથી ચાલતા હોય, હરિપ્રિય સ્વામી આધારાન સ્વામીના દ્રષ્ટિકોણથી ચાલતા હોય, વૈકુંઠચરણ સ્વામી હરિપ્રિય સ્વામીના દ્રષ્ટિકોણથી ચાલતા હોય, નારાયણ સ્વરૂપ સ્વામી વૈકુંઠચરણ સ્વામીના દ્રષ્ટિકોણથી ચાલતા હોય, દાદા ગુરુજી એમના ગુરુજી જે નારાયણ સ્વરૂપ સ્વામી એમના દ્રષ્ટિકોણથી ચાલતા હોય, તો ભલા તમે ને હું કયા દ્રષ્ટિકોણથી ચાલવાનું? તમારો અને મારો એ જ ધર્મ છે, મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો છે એમના દ્રષ્ટિકોણથી ચાલવું અને એના વિઝનથી જોવું એ શું કરાવવા માંગે છે અને ઠાકોરજી મહારાજ શું કરાવવા માંગે છે એ દ્રષ્ટિકોણથી ચાલો ને, એ તમારો અને મારો સૌ પ્રથમ ધર્મ છે, સૌ પ્રથમ ધર્મ છે. અને લોયા ગામની ઓળખાણ એમાં જ છે, મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતોથી એ જોતો હોય, સદગુરુ સંતોના દ્રષ્ટિકોણથી એ જોતો હોય. મેં કીધું ને કે આ લોયાધામ પરિવાર છે, લોયાધામ પરિવાર બે કીધા ને મેં કે એ ઠાકોરજી મહારાજ સર્વોપરી છે એનાથી એ ઉજળો છે. લોયાધામ પરિવાર એનાથી ઉજળો છે કે ઠાકોરજી મહારાજને સર્વોપરી માને છે, એના સિવાય બીજા કોઈને સર્વોપરી માનતો એની પહેચાન. બીજી પહેચાન, લોયાધામ પરિવાર સદગુરુના મહિમાથી ભરાયેલો છે એની પહેચાન, એની પહેચાન. અને ત્રીજું, લોયાધામ પરિવાર હંમેશા ઠાકોરજી મહારાજના દ્રષ્ટિકોણથી અને મુક્તાનંદીય પરંપરાના સદગુરુના દ્રષ્ટિકોણથી જોનારો એ લોયાધામ પરિવાર. એટલે સ્વામી લખે છે, હે ગુરુદેવ રામાનંદ સ્વામી, એ વર્ણી રાજ તો અપાર છે, માન નથી એનામાં, મત્સર નથી, જીર્ણ વલકલ ને મૃગ છાલા હાથમાં છે, તુલસી માળા, તુલસી માળા હાથમાં રાખે છે અને બધી જ ક્રિયામાં સરળ, ક્રિયામાં સદા રહે છે, બધી જ ક્રિયામાં એ સરળ રહે છે. બોલો આ કેટલું અઘરું છે, બોલો. નહી તો આટલું મોટું તપ કરીને આવ્યો એ સરળ રહે કોઈ દાડો? 7 વર્ષ સુધી વન વિચરણ કરીને આવ્યો હોય અને જબરદસ્ત તપ કર્યું હોય, વ્રત કર્યું હોય, એ સરળ રહી કોઈ દાડો? કોઈ રે? થોડોક તો અહંકાર હોય છે, હોય કે ના હોય? આવી જાય, આવી જાય, આવી જ જાય. પરંતુ અહંકાર ન આવે એવા તો બે જ તત્વ છે, ઠાકોરજી મહારાજ અને સત્પુરુષ. સત્પુરુષ એની તમામ ક્રિયા કેવી છે? સરળ છે. કેવી છે? કાલે મેં કીધું હતું ને, સ્વામીનું જીવન એવું હો કે અઘરામાં અઘરું હોય ને કેવું કરી દે. મેં બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્નની પછી વાત કરી હતી ને કે જબરદસ્ત ગ્રંથ લખ્યો છે સ્વામીએ, કે કટ અઘરામાં અઘરો છે ને ગ્રંથ, જે વ્યાસસૂત્ર છે અઘરામાં અઘરા, એના બીજા બધા સંપ્રદાયના વ્યાસ રામાનુજ કહેતા, શ્રી રામાનુજાચાર્ય ભગવાને જે વ્યાસસૂત્ર પર ભાષ્ય લખેલ છે કહેતા, સંપ્રદાયના અલગ અલગ ભાષ્ય છે ને એ વાત છે ને, અને સ્વામીનું ભાષ્ય કહેતા આપણા સંપ્રદાયનું, આપણા સંપ્રદાયમાં સ્વામીએ લખેલ જે ભાષ્ય છે ને બ્રહ્મસૂત્ર સૂત્ર ઉપર ભાષ્ય આખું, એ ભાષ્ય તમે વાંચો ને તો ખ્યાલ આવે કે અઘરામ અઘરું, જટિલમાં જટિલ છે ને એ સ્વામી હેલ્લામ હેલ્લું કરી દે, હેલ્લામ હેલ્લું. અને સ્વામી આ બ્રહ્માંડમાં છે ને હેલ્લું કરવા જાય હતા. શું કરવા આવ્યા હતા? ના કે સર્વોપરી મહારાજ ઓળખાય? જલ્દી ઓળખાય? ઓળખાય ના ઓળખાય? ઓળખાય નહીં. એટલે માટે મેં તમને કીધું હતું ને 3 દિવસ પહેલા કે વાલમુક્તો, તમારા મારા ખોળિયામાં, આ ખોળિયામાં સર્વોપરીતા મનાઈ ગઈ છે ને આવતા વેત જ, એ બહુ મોટી દેન છે સત્પુરુષની, એ બહુ મોટી ઠાકોરજી મહારાજની દેન ને કૃપા છે. નહીં તાર ઓળખાય સર્વોપરી? બહુ ગુરુ છે, બહુ ગુરુ છે. એટલે
स्वामी कहे छे गुरुदेव रामानंद स्वामी ने, हे गुरुदेव रामानंद स्वामी, आ वर्णिरा तो अतिशय सरल छे अने मुनिना धर्मने शिकवे छे। आ साधुओने जे साधुना जे धर्म छे ए साधुओने पण शिखवाड़े छे, કે તમને બધાને એ શીખવે છે। જ્યાં અયોગ્ય લાગતું હોય, તમારી રુચિ ન હોય, ગુરુદેવ રામાન સ્વામી તમને જે ન ગમતું હોય, અને સાધુના જે ધર્મ છે ને એ અમને આમ આ વર્ણિરા શીખવે છે। અને એટલું નહીં, ગુરુદેવ રામાન સ્વામી રાખે છે ગુરુભાવ, અમમાં રાખે છે અમારામાં ગુરુભાવ, પરંતુ વૃત્તિ તમારામાં છે। ક્યાં છે વૃત્તિ? તમારામાં છે। રસ રહિત જમે છે અન્ન, અને અન્ન પણ કેવું જમે છે? રસ વિનાનું। અને આપણે કેવું અન્ન જમીએ છીએ? રસાળ, એન્ટિક માઇન્ડ છે તમારું, શાર્પ માઇન્ડ છે, દ્રષ્ટિ તો હંમેશા એમાં જ જાય, કારણ કે અંતે તો ભગવાનનો પ્રસાદ ને। મેં કાલ વાત કરી ને, ભગવાનના પ્રસાદમાં જે સુખ છે ને એ ક્યાંય નથી, હોટલના રગડામાં છે નહીં। ઠાકોરજી મહારાજમાં જે, ઠાકોરજી મહારાજના પ્રસાદમાં જે આનંદ છે ને એ હોટલના રગડામાં નથી। એટલે જમવું ને તો ઠાકોરજી મહારાજનો પ્રસાદ જમો। શું જમો? સમજાય? અને નિખાલસ ભાવે જમવું હોય તો સંતોને કહી દેવાનું। એટલે તો પછી તમે કાલ ઉઠી ના આવી જતા કે સ્વામી તમે તો કહેતા હતા, કથામાં કીધું હતું ને જમવું તો આવી જજો કે જેમ। એટલે શનિવારની સભામાં જે કોઈ આવે ત્યારે જે થાળ બન્યા હોય ત્યારે જમી જવું। કથા સાંભળતા પહેલા કહેતા કથાના ટાઈમે કથા સાંભળવા માટે આવી જવું, અને કથા સાંભળીને મહારાજને જે પ્રસાદ ધરાવ્યો હોય એ પ્રસાદ જમી જવું। એટલે એ મારું જે સૂચન એને ધ્યાન રાખવું, સમજાય? એટલે ઠાકોરજી મહારાજના પ્રસાદમાં જે આનંદ છે ને એ બીજે ક્યાંય છે નહીં, ક્યાંય છે નહીં। અને મહારાજ જે કરતા થાય આપણાથી, રસ રહિત જમે છે અને થાય, હે? આ તો આપણે મહારાજ વતમૃત મહારાજ કહે છે ને, આપણું પ્રાર્ધ હું, આપણે જે કાંઈ ભોગવ્યું છે ને, વાલમ તો સાચી રીતે કહી દઉં, આપણે જે કાંઈ ખાવાથી માંડીને કપડાથી માંડીને એ ત્યાગી વર્ગ ધોત્યા પહેરતો હોય તો પણ શું, કે પછી કે તમે મંદિરમાં હોય તો પણ શું, કે તમે પણ ઠાકોરજી જમાડતા હોય તો શું, કે બેઠા હોય તો પણ શું, કે તમારામાં સદગુણ હોય તો શું, ત્યાગીમાં સદગુણ હોય તો પણ શું, આ બધું છે ને ઠાકોરજી મહારાજ વતે છે અને સત્પુરુષ વતે છે। આ ઠાકોરજી મહારાજનું, આ લોયાધામ પરિવાર ઠાકોરજી મહારાજનું અને મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતોનું ભોગવે છે। કોઈ જીવ પોતે પોતાનું કરેલું કેતા એમ કહે છે કે મારા કર્મથી આ પ્રાપ્ત બધું કરેલું છે એ વાતમાં કોઈ માલ નથી, એ વાતમાં કોઈ માલ નથી। આ લોયાધામ પરિવાર ઠાકોરજી મહારાજનું અને મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતોનું અને પ્રગટ સત્પુરુષનું ભોગવે છે। એટલે સ્વામી લખે છે, હે ગુરુદેવ રામાનંદ સ્વામી, આ વર્ણી રાત તો રસ રહિત જમે છે અન્ન, તે પણ બીજે ત્રીજે દન, અને ક્યારેક ફળ ફૂલની દાન, ક્યારે કરે વારી વાયુ, પણ ક્યારેક, હે ગુરુદેવ રામાન સિંહ, આવરની જાત તો વાયુ પાન કરે છે, ક્યારેક તો પાણી ઉપર રહે છે, ક્યારેક તો ફળ ઉપર રહે છે, અને ક્યારેક તો અયાચ્યું અન્ન આવ્યું લે, અને ક્યારેક તો ન મળ્યું હોય અને જે કઈ આવ્યું એમાં એ જમી લે છે, અને ક્યારેક તો મળ્યું હોય તો પણ એ પાછું મૂકી દે છે ને બીજાને આપી દે છે અને ક્યારેક મરચા મીંડી આવળિયા જમી એ જ એકલું કેવળ ખારું ખાટું તીખું તમ તમો રસ નિરસ બરોબર સમો। આ વર્ણિ રાજના તપની વ્રતની હે ગુરુદેવ રામાનંદજી વાત થઈ શકે એવી નથી, એ અપાર તપસ્વી છે, એને કોઈ જગ્યાએ લગ્ન નથી ગુરુદેવ રામાનંદ સ્વામી, એ નિરસ અન્ન ફળ પત્ર ક્યારેક જમે છે, નક્ત ભોજન કેતા રાત્રિ ભોજન કરે છે, કોઈક વખત બે ત્રણ ચાર પાંચ સાત દિને જમે છે, છ ઋતુમાં વૃક્ષ તળે રહે છે। એટલે આવી રીતે સ્વામીએ મહારાજ વિશે લખ્યું।
સ્વામી રામાનંદ સ્વામીને કહે છે કે હે ગુરુદેવ રામાનંદ સ્વામી, આ વરણી રાજના વિશે મેં તમને આજે જણાવ્યું કે મરચા મીંઢી આવળિયા જમી એ જ એકલું કેવળ મરચા મહારાજ એકલા જમતા, હું આપણને દીધું હોય તો લઘુહસ્પ્યા કહ્યું કે ખબર ને આ વર્જિન્યાથી વારંવાર ક્યારેક ક્યારેક મરચા આવે તીખા એકદમ, કે ગુહસ્પ્યા પર શું કહેવાય, એ કહેવાય ને તીખામાં તીખા વધારે, એક એ આપણને એક આપી દીધું શું થાય, હે શું થાય, ઓલો ડોક્ટર વિચારમાં તો એ કહે કે ઓપરેશન કઈ રીતે કરવાનું, એ રોગ ભયંકર છે, અતિશય તીખું ખાવ ને એ રોગ થાય છે, ભયંકર રોગ કહેવાય છે ને, પા ઉપરથી કંઈક નામ છે મને ખ્યાલ નહીં, જાણી લેજો પા ઉપરથી નામ છે રોગનું, પણ એ રોગ ભયંકર થાય તીખું ખાવાથી, એ અતિશય જો તીખું ખાવ ને, હા અમુકની તાસીર હોય, અમુકની મહારાજની તાસીર હતી, મહારાજને હવે તો વ્રત કરતા હતા તપ કરતા હતા, મહારાજ જમી શકતા, મારે તો જાણી જોઈને જમતા હતા, હવે આપણે જાણી જોઈને જમવા જઈને શું થાય, હે અને જમી ગયા શું થાય, એ કહો ને ખાલી વિચારવાનું હતું ને, ખાલી આપણે ઇમરજન્સી બોલાવી પડે ને, પછી ડોક્ટરને વિચારવું પડે કે ઓપરેશન નહીં થાય, ઓપરેશન નહીં થાય, એટલે કહેતા આપણામાં કઈ તાકાત છે નહીં, એટલે સ્વામી લખે છે હે ગુરુદેવ રામાનંદ સ્વામી, આ વર્ણિ રાજનું જીવન આવું છે, અને આગળ હવે જે સ્વામી વર્ણવે છે ટંક ટાણાની ટેવ જ નથી, એના વિશે આપણે વાત આવતીકાલે દોહરાવીશું, એ કથાને પૂર્ણ કરું છું, વાલા ઘનશ્યામ મહારાજની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજ.